એને પકડ્યા પછી એને એક ઉજળો નહીં પડી શક્યો. પાકિસ્તાનની તાકાત નહોતી, સંસદમાં ઠરાવ કરીને તરત જ એને ભારતને સુપ્રત કરી દીધો. આ દિન સુધી આવો કોઈ પણ વિદેશ એટલે આપણા વિરોધીઓનો કોઈ પણ દેશમાં કોઈ પાયલોટ પકડાયો હોય કે સૈનિક પકડાયો હોય એને 24 કલાકમાં સહી સલામત પાછો આપવો પડે ને, એ ભારતનો જ બનાવ છે. ઇતિહાસમાં ક્યાંય આવો બનાવ નોંધાયો નથી. એવી પાર્ટી હોય કે જે 370 રદ કરે, એવી પાર્ટી હોય કે જેની સ્થાપના પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછી દરેક ઇલેક્શનમાં મેનિફેસ્ટોમાં જેટલા વચનો આપ્યા હતા મોદી સાહેબે આ તમામ વચનો પૂર્ણ કર્યા છે. તમે ફક્ત રામ મંદિરને યાદ કરો છો, તમે ફક્ત 370ની કલમને યાદ કરો છો, તમે ફક્ત 3 તલાકને યાદ કરો છો, પણ એક એક કામ જેટલા વચનો હતા ને આ દિન સુધીમાં એ બધા વચનો જો કોઈએ પૂર્ણ કર્યા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોદી સાહેબે કર્યા છે. અને એવી પાર્ટીને છોડીને કોંગ્રેસમાંથી જીતીને આવવા તો શું ફાયદો? એ ભૂલ સમજાય ચિરાગને, એટલે ચિરાગ સમજી ગયો કે ત્યાં ના રહેવાય, અને એટલે બિનશરતી આવી ગયો. હું ચિરાગનું પણ સ્વાગત કરું છું, આપ સૌને પણ અભિનંદન આપું છું કે અહીં બેઠેલા આવ્યા આગેવાનો મળ્યા છે કે જે ખંભાતનું હિત ઈચ્છે છે અને ખંભાતના હિત માટે દોડે છે. મોદી સાહેબે હમણાં સંકલ્પ કર્યો, 4 વસ્તુ માટે કહ્યું. એમણે કહ્યું કે મારે પહેલું કામ કરવું છે આ દેશના યુવાનો માટે. આ દેશના યુવાનો માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. એમને ટેલેન્ટનો ઉપયોગ કરવો, એમને સ્વાવલંબી બનાવવા, એમને નિરાશ નહીં થવા દેવા. આ દેશનો યુવાન નિરાશાની ઘરતામાં ન જાય એના માટે મોદી સાહેબ સંકલ્પબદ્ધ છે. બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે, બહેનો માટે કર્યો. મોદી સાહેબે તો ગુજરાતમાં હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે જ એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપીને એમને અધિકાર આપ્યો. પ્રધાનમંત્રી થયા એટલે વિધાનસભા અને લોકસભાની અંદર પણ 33% બહેનોને એ લોકસભામાં બેસવાનો અધિકાર આપ્યો છે. આજે 150થી વધુ બહેનો આ વખતે લોકસભામાં બેસશે અને ગુજરાત વિધાનસભામાં પણ લગભગ 70-75 બહેનો બેસવાની છે. અહીંયા બેઠેલી બહેનોનો પણ નંબર લાગી શકે. તો આ રીતે બહેનોને અધિકાર આપ્યા, એમને સશક્ત કર્યા. તમે જે હમણાં 26 જાન્યુઆરીની પરેડમાં 11 પ્લાટૂન હતા એમાંથી 10 પ્લાટૂન બહેનોના હતા. આ દિન સુધી તમે બહેનો માટે તાળી તો પાડતા જાઓ યાર, આ લોકો જરાય નથી પાડતા. અમને ફોટો પાડી લો, કેમ નથી પાડતા? બહેનોથી આટલા બધા નાખુશ ના થવાય. તમારા ઘરે જોશે ને કે તમે બહેનોની વાતમાં તાળી નહીં પાડી તો સાંજનો રોટલો બંધ. તો 11 પ્લાટૂનમાં 10 પ્લાટૂન બહેનો અંતરિક્ષમાં હોય, હવામાં હોય, પાણીમાં હોય કે ભૂમિદળમાં હોય, દરેક જગ્યાએ બહેનોનો ધબધબો એ મોદી સાહેબે તક આપી છે. મોદી સાહેબે કીધું કે આ ટેલેન્ટેડ બહેનો છે, એમની તાકાત છે, એમને તક આપો. દેશના રક્ષણમાં એ પણ મહત્વની ભૂમિકા આજે જે બહેનો ભજવતી થઈ છે એ મોદી સાહેબની દેન છે. ત્રીજો સંકલ્પ કર્યો છે એમણે આ દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે. મોદી સાહેબ હતા
મુખ્યમંત્રી બન્યા ત્યારે 9 લાખ કરોડ એમની આવક હતી આખા રાજ્યના. એપીએમસીમાં જે સેલ થતું એના આંકડા હતા કે 9 લાખ કરોડની ઉપજ આવતી હતી, એ વેચાતી હતી. મોદી સાહેબે ગામે ગામ રથ, કૃષિ રથ મોકલ્યા, સાયન્ટિસ્ટોને મોકલ્યા, ખેડૂતોને એજ્યુકેટ કર્યા, એની જમીનનું પૃથ્થકરણ કરીને એમણે કયું વાવેતર કરવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, કેટલું ખાતર નાખવું જોઈએ, કયું ખાતર નાખવું જોઈએ એ સમજાવ્યું. અને એના કારણે મોદી સાહેબે 10 વર્ષની અંદર આ ખેડૂતોની આવક 9 લાખ કરોડમાંથી 150 લાખ કરોડ સુધી પહોંચાડી. હવે મોદી સાહેબ કહે છે કે આ દેશના ખેડૂતોની આવક મારે બમણી કરી છે. આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે કોઈ ભાવ બાંધીને કોઈએ એમને અધિકાર આપ્યો અને કોઈ ચિંતા કરી તે મોદી સાહેબે કરી. ખેડૂતો માટે કોઈ પહેલી યોજના સીધી કોઈએ બનાવી તો મોદી સાહેબે બનાવી. ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા સીધા એના બેંકમાં જાય, કોઈ અરજી નહીં કરવાની, કોઈ વચેટીઓ નહીં, માંગણી નહીં કરવાની. જગતનો તાત માંગણી ના કરે, એના ખાતામાં સીધા પૈસા મળે એ વ્યવસ્થા પણ નરેન્દ્ર મોદી સાહેબે કરી. હવે તો આવક બમણી કરવાના છે. ચોથો સંકલ્પ કર્યો એમણે આ દેશના ગરીબો માટે. ગરીબ કોઈ બી હોઈ શકે, એ આદિવાસી ભાઈ પણ હોઈ શકે, દલિત ભાઈ બહેન પણ હોઈ શકે. આપણે કથામાં આ બ્રાહ્મણો પોતે જ કહેતા કે એ ગરીબ બ્રાહ્મણ. હવે કોઈ ગરીબ બ્રાહ્મણ હોય છે? સ્વાભાવિક છે કે હજુ પણ દરેક સમાજની અંદર ગરીબ લોકો છે. એ કોઈ પણ સમાજ ન હોઈ શકે. આ દરેક ગરીબ વ્યક્તિ માટે સંકલ્પબદ્ધ રીતે યોજના બનાવીને ગરીબી રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ. મારું નામ છે રાતિયા શાંતિબેન દેવાભાઈ. હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું. આજ રોજ અમે બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે. બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે. તો એ કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી ત્યાં પડેલું જ છે. અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે. અમારો પગાર વર્ષે 1 લાખની આસપાસ જ થાય છે, એટલે આ તો અમને મળવાપાત્ર હતું અને અમારી પાસે છે જ. એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે, પણ અમારે જે જોતું હતું એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો જે મેન અમારી માગણી હતી. એ તો સરકારે સંતોષી જ નથી અમારી માગણી. તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી, વારંવાર રેલીઓ કરેલી છે. અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે, છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું. આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે. અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે, અમારો પગાર વધારો નહીં કરવામાં આવે, તો અમે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું. હવે પૂરક પોષણ પણ બંધ રહેશે. અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા. હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર